હેલો બચ્ચા પાલટી નજર નાખો શું કીધું છે આ સરસ મજાના એમસીક્યુ ની અંદર આની અંદર કીધેલું છે અનંત લંબાઈના સુરેખ તાર પર વિદ્યુત ભારિત વિતરણના લીધે તારથી આર અંતરે ઉદ્ભવતા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર જે છે તે ઈ ચલે છે આર ની એન ઘાત બેટા અનંત લંબાઈનો જે તાર છે એના ઉપર બેટા વિદ્યુત ભારનું સરસ રીતે વિદ્યુત ભારનું અનંત લંબાઈના તાર ઉપર વિતરણ થયેલું છે ને એ તારથી આર જેટલા લંબ અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ કરશો એટલે અહીંયા બેટા જવાબ પ્રગટ થઈ જશે તારથી અનંત લંબાઈના તારથી આર અંતરે ઉદ્ભવતું જે કાંઈ આપણી પાસે સરસ મજાનું વિદ્યુત ક્ષેત્ર હતું ને સૂત્ર બેટા યાદ કરો 2k લેમ્ડા / r યાદ આવે છે 2k લેમ્ડા / r તો અહીં આપણે જોઈ શકવાના છે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે અંતર r ના વ્યસ્ત પ્રમાણમાં છે બેટા અંતર આર ના વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા બેટા આર ની ક્વેશ્ચન માં એવું કીધેલું છે ઈ ચલે છે આર ની એન તો બેટા વ્યસ્ત પ્રમાણમાં હશે તો એન ની વેલ્યુ કેટલી લખવી પડશે વિચારો ઓબ્વિયસલી બેટા આર ની -1 લખવી પડે તો જ બેટા 1/ આર જેવો આન્સર આવે છે તો -1 વાળો આન્સર જે અહીંયા આપણે દેખાઈ રહ્યો છે એ છે સરસ મજાનો એવો આન્સર સી આજ ક્વેશ્ચન ની અંદર બેટા રિપીટ મારી મારીને એ લોકો ક્વેશ્ચન પૂછશે વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર હોય બેટા તો બિંદુવત વિદ્યુત ભાર માટે કે ક્યુ / આર સ્ક્વેર થાય છે તો બિંદુવત વિદ્યુત ભાર માટે આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ડાયપોલ માટે સૂત્ર હતું 2kp / r³ જ્યારે kp / r³ હતા તેના વિષુવરેખીય સમતલ આગળ ના હતું અક્ષ આગળ તો જો ડાયપોલ આવે તો 1/r³ આન્સર આવશે એવી જ રીતે તાર આવશે અનંત લંબાઈનો તો આવશે બેટા 1/r એટલે આન્સર સી થેન્ક યુ બચ્ચા વાલડી થેન્ક યુ સો મચ